અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની સીમમાંથી દીપડો દેખાયો હોવાની ફરિયાદ સ્થાનિકોમાં ઉઠી છે। વન વિભાગ દ્વારા પાંજરો મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવે તે માટે ગ્રામ પંચાયતે પત્ર લખી રજૂઆત કરી છે। અંકલેશ્વરના સારંગપુર ગામની સીમમાં દીપડો દેખાયો હોવાની ફરિયાદ સ્થાનિકોમાં ઉઠી રહી છે। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની સીમમાં દીપડો દેખાઈ દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે। એક ખેડૂતે દીપડાનો વિડીયો પણ બનાવ્યો હતો અને આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે। ભરૂચના વાલિયા નેત્રંગ પંથકના જંગલ વિસ્તારમાં અને જગડીયા જેવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં દીપડા વસવાટ કરે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વન્યજીવ એવા દીપડાએ જંગલ વિસ્તાર છોડીને માનવ વસ્તી તરફ પ્રયાણ કર્યું છે। શિકારની શોધમાં હવે દીપડાઓ શહેરી વિસ્તાર તરફ પણ ફરવા લાગ્યા છે। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે દીપડો નજરે પડ્યો હતો। ગત રાત્રિના સમયે ગામનો યુવક સીમમાંથી પસાર થઈ રહ્યો હતો, એ દરમિયાન તેઓએ દીપડો જોયો હતો। આથી તેમણે તેના મોબાઈલમાં દીપડાનો વિડીયો બનાવ્યો હતો અને આ અંગે ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી। ગ્રામ પંચાયત દ્વારા આ અંગે વન વિભાગને પત્ર લખી જાણ કરવામાં આવી છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર અગાઉ પણ 2-3 વાર દીપડો દેખાયો હતો અને આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ વન વિભાગ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવતી। ગામ નજીક જ દીપડો દેખાયો છે ત્યારે ગામ લોકોના માથે જોખમ છે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું। અત્રે મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે વન્યજીવોનું જંગલ વિસ્તાર છોડી શહેર નજીક આવેલ ગામડાઓમાં પ્રયાણ ચિંતાનો વિષય બન્યો છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે પશુપાલન સાથે સંકળાયેલા તેમજ ખેતીકામ કરતા ખેડૂતો મોટી સંખ્યામાં રહેતા હોય છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં દીપડાઓની અવર જવરથી સ્થાનિકો ખેત મજૂરો અને પશુપાલકોમાં ભયનો માહોલ ઉત્પન્ન થયો છે। હું સારંગપુર સરપંચ મહેન્દ્રભાઈ બચુભાઈ વસાવા આ તારીખ કાલે રાત અહીંયા આગળ દીપડો દેખાવામાં આવ્યો છે અને આગળ પણ દેખાવામાં આવ્યો હતો। અમે 9-1-2021 દિવસે ફોરેસ્ટ ઓફિસમાં જાણ કરી છે, પણ એમને અત્યાર સુધીની અંદર કોઈ એના પગલાં લીધા નથી।